गुजरात राज्य संयुक्त कर्मचारी मोर्चा द्वारा सोमवार दिवसे तेमने विविध मांगणियों ने लईने गांधीनगर सत्याग्रह छावणी खाते धरना करवानी जाहेरात करवामां आवी छे। राज्यना जुदा जुदा भागोमांथी लाखों कर्मचारीओ अहीं पहोंचे तेवो दावो पण करवामां आव्यो छे। आ अंगे माहिती आपता गुजरात राज्य संयुक्त कर्मचारी मोर्चाना प्रमुख दिग्विजय सिंह जाडेजाए कह्युं छे के अगाउ विविध मांगणीओने लईने बे कार्यक्रम करवामां आवी चूक्या छे। તેમની મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટેની રહેલી છે। તમામ કર્મચારીઓ હવે એક થઈ રહ્યા છે। તેમની મુખ્ય માંગોમાં સાતમા પગાર પંચના લાભ આપવાની બાબત પણ સામેલ છે। ફિક્સ પગાર યોજના નાબૂદ કરવાની પણ વાત કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અગાઉ અમે બે કાર્યક્રમો કાળીપટ્ટી ધારણ કરી પહેલી તારીખે અને 14 તારીખે ધારાસભ્યોને આવેદનપત્ર આપીને અમારી માંગણીઓ છે એ સરકાર સુધી માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટેની રજૂઆત કરેલી। અમારી મુખ્ય માંગણી છે જૂની પેન્શન યોજના ચાલુ કરવાની, સાતમા પગાર પંચના લાભો આપવાની, ફિક્સ પગાર યોજના છે નાબૂદ કરવી અને અન્ય કેડરને પણ સળંગ સર્વિસનો લાભ આપવો। શૈક્ષણિક સિવાયના કેડર જે છે એમને પણ 10, 20 અને 30 ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા માટે કુલ 5 માંગણીઓની સરકાર સાથે વારંવાર રજૂઆત કરેલી છે।